ઉનામાં ધોળા દિવસે મોટી રકમની ચોરી થયા બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે ઉના તાલુકાના વાંસોજ ગામે પાસઠ વર્ષીય મશરી શિયાળને માથાના ભાગે તીક્ષ્ણ ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી મૃતક ઘરના બહારના ભાગે સૂતા હતા તે સમયે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ઉના ડીવાયએસપી નવાબંદર પોલીસ જિલ્લા એલસીબી પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી ગયો હતો તેમજ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ તપાસમાં એફએસએલ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમના પરિવારજનોને પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ ભાનસીભાઈ ગોવિંદભાઈ શિયાર રહેવાસી વાંસુ તાલુકોનો જિલ્લા ગીર સોમનાથ એવી ઘટના એવી છે કે રાતના બનાવ બનેલો છે ત્યાં બધા સુતેલા હતા રાતે બે દોઢ બે વાગ્યાના ગાળામાં આવી ઘટના બની છે અને કોઈ હથિયાર તીક્ષણ હથિયારથી વડે હુમલો કરી અને એને પ્રાણ કાઢી નાખેલા છે બરાબર અને આ અંગે પોલીસને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આને કડકમાં કડક સજા થાય આરોપી જેથી કરીને ઝડપથી વહેલી તકે આરોપીને અમે જોવા મળે અને અમે એની માટે કાર્યવાહી કરીએ ત્યારે અમને સંતોષ થશે ઈ તો ઘટના બાદ તપાસ બાદ ખબર પડશે કોણ છે કોઈ જૂની અંગત નથી કોઈ કોઈ બાંધેલા નથી કોઈ વસ્તુ નથી પણ આ એક વિચિત્ર ઘટના કહેવાય આવી કે આ આ પેલી ઘટના અમારા ગામમાં એવી બની કે આવી સૂતા દબીને મારી નાખેલા ઘટના અમારે સાત વાગે હું ગયો ને ઘરેથી સાદ એવા તો એમને મરેલા પડ્યા થાય તમારી ના બાજુમાં જ છે અમારે ભેગા જ રહે પણ બાજુમાં જ છે

એક અડસઠ વર્ષના વૃદ્ધ વ્યક્તિની એના ઘરમાં સૂતાતા એ દરમિયાન માથામાં કુહાડી મારીને એક જ ઘા મારવામાં આવ્યો છે કુહાડી મારીને રાત્રેના સમયમાં હત્યા કરવામાં આવી છે ગઈકાલે પોલીસની ટીમો બનાવી દેવામાં આવી છે ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસની અત્યારે ઇન્વેસ્ટિગેશન તપાસ ઇન્ટ્રોગેશન બધું ચાલી રહ્યું છે અને એમાં આગળ જે કંઈ પણ અપડેટ આવશે એ આપને જણાવવામાં આવશે નવા કાયદા મુજબ આપને ખ્યાલ હશે કે હવે એફએસએલ તો કમ્પલસરી છે અને આ તો મર્ડરનો કેસ છે એટલે અમે એફએસએલ બોલાવતા જોઈએ છીએ એફએસએલ અને ડોગ સ્કોડ બંનેની મદદ લેવામાં આવી ચૂકી છે ગઈકાલે જ પણ આમાં હજી વધારે ડીપમાં ખાસ કરીને ટેકનિકલ એનાલિસિસ અને એના જે આજુબાજુના જાણીતા લોકો છે એની તપાસ થવી જરૂરી છે જી ના પરિવારજનો તરફથી અત્યારે કોઈ સંક્રમણ વ્યક્તિ તરીકે બતાવવામાં આવ્યું નથી એમનો પરિવાર ખૂબ મોટો છે એટલે અમે કારણ કે ગઈકાલે એમની વિધિ ચાલુ હતી એટલે આજે અમે વન બાય વન એમના નિવેદનો લઈશું